કેમ છો મિત્રો? મજામાં. હું ખાંટ અમૃત, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ ઉપર સ્વાગત કરું છું. કાલે જે ટાટનું પરીક્ષા લેવામાં આવેલી હતી તેનું જે જનરલ વિભાગનું 100 માર્કનું પેપર છે એનું સોલ્યુશન તમારી સમક્ષ રજૂ કરું છું. તો આશા રાખું કે આ વિડીયો તમને ગમશે. પહેલો જ પ્રશ્ન છે, શિક્ષણ પ્રક્રિયાના 3 ઘટકો કયા છે? તેની અંદર શિક્ષક, વિદ્યાર્થી અને શિક્ષણ. બીજો પ્રશ્ન છે, કોણે કહ્યું છે કે રસ પ્રેરણાત્મક બળ તરીકે આપણને વ્યક્તિ, વસ્તુ કે પ્રવૃત્તિમાં હાજરી આપવા માટે બળ પૂરું પાડે છે? તેનો જવાબ છે ક્રો એન ક્રો. ત્રીજો પ્રશ્ન છે, જે જોડકા છે એની અંદર એ એર્યું એ ત્રીજા સાથે, બી પહેલા સાથે, સી બીજા સાથે અને ડી ચોથા સાથે, એ રીતના એ ઓપ્શન રહ્યો એ સાચો છે. ચોથો પ્રશ્ન જોઈએ, આજીવન કેળવણી એ સાંપ્રત યુગની અનિવાર્યતા છે. આજીવન કેળવણીનું મહત્વ દર્શાવતું આ વિધાન કોણે કહેલું? તો ડૉક્ટર યશપાલ. પાંચમો પ્રશ્ન, માનવ પ્રકૃતિની અસાધારણતા પર વિશેષ ભાર મૂકનાર અને માનવને ઈશ્વરની સર્વોત્તમ દેન ગણનાર વાદ એટલે અસ્તિત્વવાદ. છઠ્ઠો પ્રશ્ન, કેળવણીનું વ્યક્તિલક્ષી કાર્ય કયું છે? તો ઉત્પાદક નાગરિક બનાવવું. સાતમો પ્રશ્ન, આપેલ કાર્યોમાં કયું કાર્ય કેળવણીનું સમાજલક્ષી કાર્ય છે? તો એ લોકશાહી મૂલ્યના સંપ્રેષણનું કાર્ય. આઠમો પ્રશ્ન પણ જોડકાનો છે, એની અંદર પહેલું રહ્યું એ ડી સાથે, બીજું રહ્યું એ સાથે, ત્રીજું રહ્યું એ બી સાથે અને ચોથું રહ્યું એ સી સાથે, એ રીતના ડી ઓપ્શન રહ્યો એ સાચો છે. નવમો પ્રશ્ન, વ્યવહારવાદની શિક્ષણ જગતને ઉત્તમ ભેટ એટલે તે પ્રોજેક્ટ પદ્ધતિ. દસમો પ્રશ્ન, સાયકોલોજીમાં લોગોસનું અર્થ જ્ઞાન થાય છે તો સાયકોનો અર્થ શું થશે? તો એ આત્મા. પ્રથમ વૈજ્ઞાનિક પ્રયોગશાળાની સ્થાપના કોણે કરી? તો એ ગલ્ટન. આઈક્યુ શોધવાનું સૂત્ર, તો એમ એ છેદમાં સી એ ગુણ્યા 100. શિક્ષક વર્ગખંડમાં સામાજિકતા મિતિ રચના કરી પ્રતિસારો મેળવે છે, વર્ગનો સૌથી લોકપ્રિય વિદ્યાર્થી શું કહેવાશે? તો એ ચારલો કહેવાશે. ચૌદમો પ્રશ્ન, ચોક્કસ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રત્યેની વ્યક્તિની માનસિકતા અને ચેતાકીય તત્પરતા એટલે? તો એ પૂર્વગ્રહ. સ્ટ્રોંગે કઈ રસ સંશોધિકાની રચના કરેલી? તે વ્યવસાયિક અભિરુચિ સંશોધિકા. સોળમો પ્રશ્ન, વર્ગખંડ વ્યવહારના પ્રકાર માટે યોગ્ય વિકલ્પ જણાવો, શાબ્દિક અશાબ્દિક અને લેખિત. તો એની અંદર શાબ્દિક અશાબ્દિક બે આવશે. સત્તરમો પ્રશ્ન, શાળા અભ્યાસનું આયોજન નીચેના કયા મુદ્દાને અનુલક્ષીને થવું જોઈએ? તો વિદ્યાર્થીના હેતુ, ધ્યેય અને રસ પ્રમાણે. અઢારમો પ્રશ્ન, વ્યવહારના ઘટકોનું વર્ગીકરણની દ્રષ્ટિએ અધ્યતાના વિચારનો સ્વીકાર ઘટકનો સમાવેશ કઈ બાબતમાં થાય છે? તો એ અધ્યતાની વાતચીત. ઓગણીસમો પ્રશ્ન, જોડકા છે એની અંદર એક રહ્યું એ સી સાથે, બે રહ્યું એ સાથે, ત્રણ રહ્યું એ ડી સાથે અને ચાર રહ્યું એ બી સાથે, એ રીતના બી ઓપ્શન સાચો પડશે. વીસમો પ્રશ્ન, વર્ગખંડ શિક્ષક વર્ગખંડમાં બાળકોને રાષ્ટ્રધ્વજ બતાવ્યા પછી તેના વિવિધ રંગો અને ચક્રની સમજ આપે છે, આ પ્રક્રિયામાં શિક્ષકે કયા અધ્યાપન સૂત્રનો ઉપયોગ કર્યો ગણાય? તો એની અંદર પૂર્ણ પરથી ખંડ તરફ. એકવીસમો પ્રશ્ન, વ્યક્તિમાં જુદા જુદા ગુણો કેટલી માત્રા કે પ્રમાણમાં વિકસ્યા છે તેનું બાહ્ય વ્યક્તિ દ્વારા અવલોકન કરીને પદ્ધતિસર નોંધ કરવાની પ્રયુક્તિને કે સાધનને શું કહે છે? તો એ ક્રમ માપદંડ. આપેલા છૂટા પ્રાપ્તાંકનો મધ્યસ્થ શોધો, તો એનો આવશે 38. પ્રોજેક્ટ એક ઉદ્દેશ્યપૂર્ણ કાર્ય છે જે સહકાર અને સદભાવનાઓથી સ્વેચ્છાએ પૂર્ણ થાય છે, આ વ્યાખ્યા આપનાર કોણ હતા? તો આનો જવાબ ખબર નથી મને. 24મો પ્રશ્ન, પ્રમાણિત કસોટી જે આશયથી કે હેતુથી તૈયાર કરવામાં આવે છે તેનું જ તે માપન કરે છે તો તે પ્રમાણિત કસોટીનું કયું લક્ષણ ગણાય? તો એ યથાર્થતા. 25મો પ્રશ્ન, ક્રિયાત્મક સંશોધનના આપેલા સોપાનોને ચોક્કસ ક્રમમાં ગોઠવતા ત્રીજા ક્રમે કયું સોપાન આવશે? તો એ સંભવિતતાના સમસ્યાના સંભવિત કારણો. 26મો પ્રશ્ન, શ્રેણી પૂર્ણ કરો, તેનો જવાબ આવશે 4.7, કારણ કે આને દરેકની અંદર 0.8 ઉમેરાય છે. મયુર રમા અને જયાની કુલ ઉંમર 60 વર્ષ છે, 3 વર્ષ અગાઉ તેની ઉંમર કેટલી હતી? તો 51 વર્ષ. આનું સોલ્યુશન મેં આગળના વિડીયોમાં આપેલું હતું.
ભારતીય બંધારણની પ્રસ્તાવનાનો વિચાર કયા દેશના બંધારણમાંથી લીધો છે? તો એ યુએસએના બંધારણમાંથી. નિશ્ચિત કાવ્ય સંગ્રહ કયા ગુજરાતી કવિની રચના છે? તો ઉમાશંકર જોશી. રાષ્ટ્રીય શિક્ષણ દિવસ ક્યારે ઉજવાય છે? 11મી નવેમ્બર. કોણે 6ઠી વખત વિશ્વ બોક્સિંગ ચેમ્પિયનનો ખિતાબ જીત્યો છે? તો મેરી કોમ. સ્વચ્છ સર્વેક્ષણ 2018 મુજબ સૌથી સ્વચ્છ શહેર તરીકે જાહેર થયેલા શહેરોમાં નીચેના પૈકી કયા શહેરનો સમાવેશ થાય છે? તો ઇન્દોર. ઇન્દોર ફર્સ્ટ ક્રમે હતું. તાજેતરમાં જ યુપીએસસીના સભ્ય તરીકે કોણે શપથ લીધી છે? તો એ ભરત ભૂષણ વ્યાસ, જેમણે 13 ડિસેમ્બર 2018ના રોજ શપથ લીધી. એક વિદ્યાર્થીને ઈંડાના સફેદ ભાગને પાણી સાથે ભેળવીને અવલોકન કરવાનું કહેવામાં આવ્યું. તેણે જોયું કે તેનો જવાબ આવશે, ઈંડાનો સફેદ ભાગ પાણીની સપાટી પર તરશે. ટ્રેનની નિયમિતતાની જાણ માટે ભારતીય રેલવે દ્વારા કયું સોફ્ટવેર લોન્ચ કરવામાં આવ્યું? તો ઈ દ્રષ્ટિ. ભારતના એટર્ની જનરલની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ. વિમાનમાં ઊંચાઈ માપવા માટે ખાસ પ્રકારનું કયું એનેરોઇડ બેરોમીટર વપરાય છે? તો એલ્ટીમીટર. 38મો પ્રશ્ન. એની અંદર સાવ સરળ જ હતું. દોડ તો મિલ્ખા સિંઘ. આ ખાલી આપણે જોઈએ તો 1D, તો એની અંદર 1ની અંદર ડી કોઈ નામ નથી, એટલે એ ઓપ્શન સાચો. પછી આગળનો પ્રશ્ન, સમય અને ઘટનાના સંદર્ભમાં નીચે પૈકી કયો વિકલ્પ ખોટો કયો છે? તેની અંદર આવશે 1920 ગાંધીજીનું દક્ષિણ આફ્રિકાથી ભારતમાં આગમન. નીચે પૈકીની કઈ ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ થતો નથી? તેની અંદર સજીવ ખેતી. દેશને એશિયાનો ગોલ્ડ મેડલ અપાવનાર ગુજરાતની સહિતા ગાયકવાડ કઈ રમત સાથે સંકળાયેલ છે? તો એ દોડ સાથે સંકળાયેલ છે. ન ધરા સુધી, ન ગગન સુધી, ન એ ઉન્નતિ, ન પતન સુધી. આ પંક્તિ એ કોની રચના છે? તો ગની દહીંવાલા. કોઈ ચોક્કસ હેતુ, સમય મર્યાદા કે સ્થળ વગરના શિક્ષણને શું કહેવાય? તો અનૌપચારિક શિક્ષણ. 44મા પ્રશ્નના પણ જોડકા છે. એની અંદર 1 ત્રીજા એર્યુ એ ત્રીજા સાથે, બી ર્યુ એ પહેલા સાથે, સી ર્યુ એ ચોથા સાથે, ડી ર્યુ એ બીજા સાથે. એ રીતના ડી ઓપ્શન સાચો છે. પ્રયત્ન અને ભૂલનો સિદ્ધાંત કોના દ્વારા પ્રતિપાદિત કરવામાં આવ્યો છે? આ પ્રશ્ન લગભગ દર વખતે પૂછાય છે. જવાબ છે એડવર્ડ થોર્નડાઇક. નીચેનામાંથી કઈ બચાવ પ્રવૃત્તિ નથી? તો એ સ્વપ્રેમ. નીચેનામાંથી કયો વલણનો પ્રકાર નથી? તો મિશ્ર વલણ. કિશોરાવસ્થામાં કિશોરને પસંદગીના મિત્રોની ટોળી રચીને મસ્ત બની ફરવું ગમે છે, એ રીતના બીજું વિધાન છે. તો આ બે વિધાનો સાચા છે. આપેલા લક્ષણોમાં કયું લક્ષણ તરુણોમાં જોવા મળે છે? તો નવું જૂનું જાણવાની અદમ્ય જિજ્ઞાસા જાગે છે. મનોવૈજ્ઞાનિક સત્યો અને સિદ્ધાંતોના જ્ઞાનમાં વૃદ્ધિ કરવામાં પ્રાયોગિક મનોવિજ્ઞાનનો ફાળો ન ગણ્ય નથી, આવું સ્પષ્ટપણે માનનાર મનોવૈજ્ઞાનિક કોણ હતા? તો વેલેન્ટાઇન. 51મો પ્રશ્ન. થોર્નડાઇક કે સ્કિનર જેવા મનોવિજ્ઞાનીઓની વિચારસરણીનો મૂળ પાયો મનોવિજ્ઞાનની કઈ અભ્યાસ પદ્ધતિ આધારિત છે? તો એ પ્રાયોગિક પદ્ધતિ. વ્યક્તિક તફાવતને સૌથી વધુ અસર કરતું મહત્વનું નીચે પૈકી કયું શું ગણાવી શકાય? તો આનુવંશિકતા. 53મો પ્રશ્ન. નીચે આપેલા વિધાન 1-2 માટે અધ્યયનના લક્ષણો સંદર્ભે કયું વિકલ્પ યોગ્ય છે? તો એની અંદર આવે છે ફક્ત 1 જ, કારણ કે જે બીજું ઓપ્શન રહ્યું એની અંદર કહે છે કે ઉંમરે અમુક ઉંમર થાય એટલે અધ્યયન અટકી જાય છે, જે અધ્યયન હંમેશા ચાલતું રહેતું જોવા મળે છે. મહેશને શારીરિક ઉંમર 25 વર્ષ છે, માનસિક ઉંમર 20 વર્ષ છે, તો મહેશનો બુદ્ધિઆંક કેટલો હશે? સૂત્ર પ્રમાણે ગણીએ તો 80 બુદ્ધિઆંક આવશે. આગળનો પ્રશ્ન, પ્રેરણા એ વ્યક્તિની એવી માનસિક સ્થિતિ છે જે કોઈ નિશ્ચિત વર્તન તરફ દોરે છે, આ વ્યાખ્યા કયા મનોવૈજ્ઞાનિકે આપી છે? એનો જવાબ છે ગેરેટ. 56મો પ્રશ્ન. અપવાદરૂપ બાળકોમાં કયા બાળકોનો સમાવેશ થતો નથી? સામાન્ય બાળકો. સર્વ મનોદૈહિક પદ્ધતિઓનું ગત્યાત્મક સંગઠન એટલે વ્યક્તિત્વ. વ્યક્તિત્વની આ વ્યાખ્યા આપનાર કોણ હતા? તો ઓલપોટ. નીચે આપેલા રૂઢિપ્રયોગમાં અર્થની દ્રષ્ટિએ ભિન્ન રૂઢિપ્રયોગ ઓળખો. તો એ અક્કલનો સાળગો, સાગળો. 59મો પ્રશ્ન. રાઇટ ધ પ્યુરલ ઓફ વર્ડ કાલ્ફ. તો એની અંદર આવશે કેલ્સ. મેથેમેટિક્સ ખાલી જગ્યાએ ડિફરન્ટ સબ્જેક્ટ. તો ઇઝ. હી ઇઝ ધ ખાલી જગ્યા મેન ઇન ધ વિલેજ. તો ઓલ્ડેસ્ટ. આઈ વિલ ટેક ધ જોબ અનલેસ ધ પ્લે
ધ પે ઇઝ ટુ લો ગીવ ધ કરન્ટ એન ટર્મ્સ ઓફ વર્લ્ડ ઓપ્ટિમિસ્ટિક તેની અંદર આવશે પેપ્સી પેસિમિસ્ટિક આગળનું છે ચૂઝ ધ કરેક્ટ વર્ડ ફ્રોમ ઓફ મની તો મોનેટાઇઝ હી ન્યૂ શી વોઝ એંગ્રી બાય ધ વે શી ખાલી જગ્યા હિમ તો ગ્લેડ કારણ કે એની અંદર ભૂતકાળ આપેલું છે વોઝ એના લીધે મેક સિમ્પલ સેન્ટેન્સ વેન યુ ઓપન્ડ ઇટ હી ફાઉન્ડ શીટ્સ ઓફ પેપર તો એનો જવાબ છે ઓન ઓપનિંગ ઇટ હી ફાઉન્ડ શીટ્સ ઓફ પેપર આગળનો પ્રશ્ન છે મેક એફર્મેટિવ સેન્ટેન્સ મની વોઝ નોટ એ મેજર પ્રોબ્લેમ જવાબ છે મની વોઝ એ માઇનર પ્રોબ્લેમ મેક નેગેટિવ સેન્ટેન્સ વિનય સેડ વિથઆઉટ એ ગ્રીટિંગ જવાબ આવશે વિનય સેડ વિથ નો ગ્રીટિંગ ચેન્જ ધ વોઇસ બ્રિંગ મી ધ બર્ડ જવાબ આવશે લેટ ધ બર્ડ બી બ્રાઉડ ટુ મી ચૂઝ ધ પ્રોપર વર્ડ ઓફ અંડરલાઇન વર્ડ તો એનું છે ધ પાર્સલ ગેટ્સ સો હેવી ધેટ ઇઝ ક્વાઇટ એક્સપેન્સિવ એટલે એનો જવાબ આવશે વેરી સપ્લાય એન એડવર્બ ક્લાઉઝ સેન્ટેન્સ વી મસન્ટ રાઇટ એની મોર જવાબ આવશે અનલેસ ધ પોસ્ટમેન ગીવ્સ અસ લીવ 72મો પ્રશ્ન ચૂઝ ધ કરન્ટ સેન્ટેન્સ ધેટ વોઝ રાઇટ જવાબ આવશે હાઉ રાઇટ ધેટ વોઝ ચૂઝ ધ કરેક્ટ સેન્ટેન્સ ઇફ ડીડ નોટ લુક ઇમ્પોસિબલ જવાબ આવશે ઇટ લુક પોસિબલ અમિતે કહ્યું આ છોકરી મારી માતાના પુત્રની પત્ની છે અમિતનું આ છોકરી સાથેનો સંબંધ શું હશે તો સસરા આની અંદર જવાબ આવશે 94 નીચે આપેલા વિકલ્પમાંથી અલગ પડતો વિકલ્પ શોધો તો એ મથુરા આવશે કારણ કે આ જે ત્રણે ત્રણ રહ્યા એ ગંગા નદીના કિનારે છે મથુરા યમુના નદીના કિનારે છે પછી આપેલું છે ક્રમમાં ગોઠવવાના છે તો ક બ ડ અને અ એ પ્રમાણે પછી જો 12 માર્ચ 2014 રોજ બુધવાર હોય તો 12 માર્ચ 2020 રોજ કયો વારે છે તો ગુરુવાર જો કોઈ કુટ ભાષામાં મદનને 13 89 76 લખવામાં આવે તો તે કુટ ભાષામાં વોટને કઈ રીતે લખાય તો 938 જોસેફ એક મોટા મેદાનમાં ઊભો છે તે જ્યાં ઊભો છે ત્યાંથી પૂર્વ તરફ 300 મીટર જાય છે પછી તે ડાબી બાજુ 90 અંશના ખૂણે વળી 300 મીટર જાય છે ત્યારબાદ ફરી ડાબી બાજુ 90 અંશના ખૂણે વળી 300 મીટર જાય છે તો તે ચાલવાનું શરૂ કર્યું ત્યાંથી કઈ દિશામાં કેટલા મીટર દૂર છે તો ઉત્તર દિશામાં 300 મીટર નરેશ મહેશ કરતાં ઊંચો છે પણ પરેશ જેટલો ઊંચો નથી હરેશ દક્ષેશ કરતાં ઊંચો છે જે મહેશ કરતાં નીચો છે તો આમાંથી કોણ સૌથી ઊંચો છે તો એ પરેશ 82મો પ્રશ્ન એક વ્યક્તિ પાસે કેટલા કબૂતર અને કેટલાક સસલા છે તેમના માથા ગણતા 100 થાય છે આ બધાના પગ ગણતા 290 થાય છે તો સસલા કેટલા હશે જવાબ છે 45 આકૃતિમાં કયું આવશે પ્રશ્નાર્થની જગ્યાએ તો એની અંદર 9 આપેલા વિકલ્પોમાંથી જુદો પડતો વિકલ્પ શોધો તો એની અંદર આવશે MBBS પક્ષી તો પાંખ માછલી તો મીનપક્ષ એ ગ્રુપમાં 1200 વ્યક્તિ છે 15 વ્યક્તિએ એક મોનિટર હોય તો કુલ કેટલા મોનિટર હોય તો એનો આઈ થિંક 80 આવશે ઘણા બધા વિડીયોમાં 75 આપેલા છે સાચી જોડણી શોધો તો એની અંદર આવશે અગ્નેસ્ત્ર આપેલ સમાનાર્થી શબ્દોની જોડ પૈકી કઈ જોડ સાચી છે તો આપેલ 4 4 જે રહ્યા એ સાચી છે શબ્દ સમૂહ માટે એક શબ્દની દ્રષ્ટિએ કઈ જોડ સાચી છે તો આની અંદર પણ 1 2 3 4 બધા સાચા છે આપેલા ચિહ્નોમાં કયું કયા વિરામ ચિહ્નો છે તો એની અંદર ફૂદડી કાકપદ અને વિલોપ ચિહ્ન તો આની અંદર એક પણ વિરામ ચિહ્ન નથી પાદપનો અર્થ શું થાય તો વૃક્ષ આપેલા વાક્યોમાં કયું વાક્ય કર્મણી વાક્ય છે તો એની અંદર મારા મત પ્રમાણે સૌએ નરસિંહભાઈ પરીખના પ્રમુખ પદે એક સમિતિ નિમી આપેલ શબ્દોમાં કયો શબ્દ પુલ્લિંગ છે તો ખેદેવ
રેખાંકિત શબ્દનો ઉચિત ઉપયોગ થયો હોય તેવું વિધાન શોધો. તો આ હકીકત પરથી હું આપનું લક્ષ્ય દોરું છું. નીચેનામાંથી સૌથી વધુ ઉચિત વાક્યરચના કઈ ગણાય? તો એને મહેશે સોયથી ફૂલ હારમાં પરોવ્યું. નીચેનામાંથી કયા રૂઢિપ્રયોગનો અર્થ ખોટો આપેલો છે? તો છઠ્ઠીનું ધાવણ ઓકાવવું, દગલબાજી કરવી એ ખોટું છે. નીચે આપેલ માહિતી ક ખ માટે કયો વિકલ્પ યોગ્ય છે? તો એની અંદર ક અને ખ બંને સાચા છે. નીચે આપેલ માહિતી ક અને ખ માટે કયો વિકલ્પ યોગ્ય છે? તો આની અંદર પણ ક અને ખ બંને સાચા છે. આગળનો પ્રશ્ન છે, નીચે આપેલા સામાસિક શબ્દોમાં કયો શબ્દ બ્રવ્રુહી સમાસનું ઉદાહરણ છે? તો એની અંદર આવશે દશાનંદ, જેના 10 માથા છે તે, એટલે બહુવ્રુહી. સૂક્તિ શબ્દ માટે નીચેનામાંથી સાચો સંધિ વિગ્રહ ધરાવતો વિકલ્પ પસંદ કરો. તો સુવક્તા યુક્તિ. જો હવે વિડીયોની PDF ફાઇલ તમારે જોઈતી હોય તો આ વિડીયોની નીચે ટેલિગ્રામ લિંક મેં આપેલી છે, તેના દ્વારા આ વિડીયોના જે PDF છે એ તમે ડાઉનલોડ કરી શકો છો. જય હિન્દ, જય ભારત.